નમસ્તે બાળકો આપણું વેકેશન પૂરું થયું છે તો હવે આપણે નવું સત્ર શરૂ કરીશું નવું સત્ર શરૂ કરતા પહેલાં તમને જણાવવાનું કે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આપણે શ્વાપોથી લેવાની છે જો વિદ્યાર્થીઓ શ્વાપોથી ના હોય તો સ્ટેશનરીમાં જઈને શ્વાપોથી તમારે વસાવવાની રહેશે અને સામાજિક વિજ્ઞાનની તમારે નોટ બનાવવાની રહેશે તમારી અંદર એપની અંદર ટાઈમ ટેબલ મૂક્યું જ છે વિષયનું કેટલી નોટ લેવાની કેવી નોટ લેવાની તો એ તમારે જોઈ લેવાનું તેમજ શ્વાપોથી તમારે લેવાની રહેશે જો પછી સ્કૂલ ચાલુ થઈ કદાચ તો હું ત્યારે તમારી પાસે શ્વાપોથી માગીશ ત્યારે તમારે એમ નથી કહેવાનું કે મારી પાસે શ્વાપોથી નથી લીધી નથી ચોપડા લીધા નથી તમારું નવ સત્ર શરૂ થઈ ગયું છે એટલે તમારે ચોપડી શ્વાપોથી નોટ ત્રણે ત્રણ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ જેમ ચોપડીની અંદર પાઠ પૂર્ણ થશે પછી હું શ્વાપોથીની અંદર એ પાઠનું તમને લખાવીશ અને શ્વાપોથીમાં તમારે લખવાનું રહેશે એટલે શ્વાપોથી તમારે લેવાની રહેશે હવે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર નવું સત્ર શરૂ કરવાના છે તો નવું સત્રનો પહેલો પાઠ છે કે ઇતિહાસ જાણીએ ચાલો ઇતિહાસ જાણીએ તો એની અંદર આપણે ઇતિહાસ વિશે જાણવાનું છે તમારા છો છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું કે છે કે આપણે છઠ્ઠા ધોરણની અંદર આપણા સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ વિશે આપણે જાણવાનું છે સામાજિક વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે જે સમાજ વિજ્ઞાનો છે આપણા એ આપણે મનુષ્યના સામાજિક વિશ્વથી આપણને માહિતગાર કરે છે તે ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે ઇતિહાસ વિષય સિવાયના સામાજિક વિજ્ઞાનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે ઇતિહાસ એટલે કે જે પહેલાં મનુષ્યો કેવા હતા શું કરતા હતા કેવી રીતે જીવન જીવતા હતા એ ભૂતકાળની માહિતી આપણને ઇતિહાસ પૂરી પાડે છે તો કહે છે કે જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તે કેવું છે જીવન જીવતા હતા તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી રસ્તા વાહન વ્યવહાર મકાનો વગર કેવી રીતે રહેતો હશે ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસો વિશે જાણકારી આપે છે જે છે કે ભૂતકાળની અંદર ઇતિહાસમાં ભૂતકાળની અંદર માનવી પાસે માનવી કેવી રીતના ખેતી કરતો હતો રસ્તાઓ વાહન વ્યવહારો મકાનો વગર એ કેવી રીતના રહેતો હશે ઇતિહાસ આપણને આવા વિવિધ રસપ્રદ મજા આવે એવા માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે આપણને જણાવે છે કહે છે કે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા એમ યુગોના માનવ જીવનના રીત રિવાજો જીવન માન્યતાઓ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે કે 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 છે છે ઇતિહાસમાં યુગ એક યુગમાંથી બીજા યુગમાં બીજા યુગમાંથી ત્રીજા યુગમાં એ માનવ જીવનના જે રિવાજો છે રીતિ રિવાજો તેમની માન્યતાઓ તેઓ શું ખોરાક લેતા હતા તેઓ શું પોશાક પહેરતા હતા વગેરેની માહિતી આપણને આ ઇતિહાસમાં આપણને જણાવે છે જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ કે આપણે અલગ જ વિશ્વ અલગ જ દુનિયામાં આપણે રહેતા હોય એવું આપણને અનુ અનુભવ થાય છે આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ કે છે કે પહેલેના સમાજ માનવ સમાજનું આપણે ભૂતકાળનું જે માનવ સમાજનું અધ્યયન અધ્યયન એનું આપણે અધ્યયન શું કામ કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે કે પહેલેના રવાદોને પહેલે શું થયેલું હોય તો આપણે અત્યારે શું જરૂર નહીં પરંતુ આપણે પહેલે માનવ જીવન કેવી રીતના જીવન જીવતો હતો કેવી રીતના પોતે પોશાક પહેરતો હતો કેવી રીતના ખાવાનું ખાતો હતો વગેરે જે ભૂતકાળ જે ઇતિહાસ આપણને બધું અહીં જણાવે છે ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી પરંતુ તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે કે છે કે ઇતિહાસ એ પહેલે જે કંઈ ભૂતકાળમાં થયેલા જેવી હતું તેના બાબત સાથે સંકળાયેલો નથી પરંતુ એ વર્તમાન કાળની વ્યવસ્થા સાથે પણ એ સંકળાયેલો છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા શું ખાતા હતા તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે કે છે કે માણસ પહેલાં અગ્નિ પ્રગટાવ અગ્નિ કેવી રીતે પ્રગટાવે તેને ખર્ચે ખબર નહોતી પરંતુ જ્યારે એ બે પથ્થરોને ઘસીને જેમાંથી એ પ્રગ અગ્નિ જે ચણકો ઉઠે એનાથી એ પોતે અગ્નિ પ્રગટાવતો શીખો પરંતુ અત્યારેના હાલમાં આપણે શાનાથી અગ્નિ પ્રગટાવીએ માચિસ હોય લાઇટર હોય વગેરેના તો કહે છે કે ભૂતકાળ અને વર્તમાન કાળનું બંનેનું બંને આપણા ઇતિહાસ સાથે સંકળાયેલું હોય છે અને એના વિશે આપણને માનવી એ બધી માહિતીઓથી આપણને માહિતગાર કરે છે અને એમાંથી જ લોકો માનવ જીવનમાં પરિવર્તનો આપણને જોવા મળે છે કહે છે કે એ બધી માહિતી મહત્ત્વપૂર્ણ બાબતોથી માહિતી આપણને ઇતિહાસ આપે છે અને એ માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી એ માહિતગાર થાય છે તો ઇતિહાસ જાણવા સાધનનો ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોત વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું તેને આશ્ચર્ય થયું આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર ચાર હજાર વર્ષ જૂનું છે તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે કેવા કપડાં પહેરતા હશે હવે ચિંતન નામનો એક છોકરો છે એ પેપર ન્યૂઝ વાંચતો હતો તો ન્યૂઝમાં વાંચતા વાંચતા એમને મળ્યું કે ગુજરાતના કચ્છ શહેર કચ્છની અંદર ચાર હજાર વર્ષ જૂનું શહેર મળ્યું તેને આશ્ચર્ય થયું કે આ વર્ષે ચાર હજાર વર્ષ જૂનું કંઈક શહેર હસતું હશે અત્યારે હાલમાં અને આ ચાર હજાર વર્ષ જૂનું કોણે બાંધ્યું હશે કેવી રીતે બનાવ્યું હશે એને બધા પ્રશ્નો થાય છે અને તે કેવા ખોરાક ખાતા હશે ચાર હજાર વર્ષ પહેલાં કેવા કપડાં પહેરતા હશે તો એ બધીની જાણકારી આપણને ઇતિહાસ આપે છે તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ તો ઇતિહાસ જાણવા માટે આપણને જુદા જુદા સાધનો આપેલા છે તાડપત્ર અને ભોજપત્ર પહેલાં આવું હતું તાળપત્ર અને ભોજપત્ર તો એ શું છે તેના વિશે જોઈશું કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા હવે પહેલા મનુષ્ય પાસે કંઈક ચોપડા બુક કાગળ થોડા હતો કે કાગળ પર એ લખી દે પેન પેન્સિલ થોડા હતા તો કે છે કે ત્યારે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ લખવા માટે કરતો હતો કે છે કે જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રદો હવે તાડપત્ર કોને કહેવાય તો તાડનું વૃક્ષ છે એના પર્ણ એટલે કે પાંદડા ઉપર લખાયેલ હસ્તપ્રત એને આપણે શું કહેવાય તાડપત્ર બાળકો આમ તમારે યાદ રાખવાનું કે તાડપત્ર એટલે શું તો તાડ વૃક્ષપણ પર લખાયેલી હસ્તપ્રતો એને આપણે શું કહેવાય તાડપત્રો અને ભુજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ વૃક્ષ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલ હસ્ત કૃતો હવે ભુજપત્ર કોને કહેવાય તો કહે છે કે હિમાલયની અંદર ભુર્જ નામના વૃક્ષની એ પાતળી આંતરછાલ પર લખાયેલ લખાણને હસ્ત લખાણને આપણે શું કહેવાય છે કે એને આપણે ભુજપત્ર કહીએ છીએ ભોજપત્ર એટલે કે હિમાલયની અંદર થતાં ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો એને આપણે ભોજપત્ર કહીએ છીએ હવે તાળના પાણા પર અને ભુર્જ જેવા વૃક્ષની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ વિશેની જાણકારી મળે છે હવે કે છે કે આ તાળપત્ર અને ભોજપત્ર પરથી એ જે માણસ લખતો વૃક્ષની છાલ પર લખતો અને તેના પરથી એમની ભાષા તેઓ કેવી રીતના જીવન જીવતા તેની માહિતી આપણને મળે છે આવી અનેક હસ્તપ્રતો મળી છે કે છે કે આવી અનેક હસ્તપત્રા આપણને જોવા મળે છે તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી આપણને મળે છે કે છે કે આ તાળપત્ર અને ભોજપત્ર પરથી આપણને પ્રાચીન એટલે કે પહેલાંના મનુષ્યલોકની માહિતી કે તેઓ કેવી રીતના જીવન જીવતા તેમની બોલવાની ભાષા કેવી હતી તેની માહિતી આપણને આ હસ્તપ્રતો પરથી ભોજપત્ર અને તાડપત્ર પરથી આપણને મળે છે તો બાળકો અહીં પાછળ આપણને તાડપત્ર અને ભોજપત્ર ના ચિત્રો આપ્યા છે તો કે છે કે આવી હસ્તપ્રતો આપણને ક્યાં જોવા મળે તો આપણે મંદિરો કે મઠોમાં આવી હસ્તપ્રતો સજવાયેલી જોવા મળે છે તેમાં સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે કે છે કે હસ્તપ્રતો પર જે લખાણો હોય છે તે કદાચ સંસ્કૃત ભાષામાં હોય છે તમિલ ભાષામાં હોય છે પાકૃત ભાષામાં આપણને જોવા મળે છે કવિતા નાટકો વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે કે છે કે કવિતા નાટકો વાર્તાઓ મહાકાવ્યો વગેરે પણ આ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે કે છે કે ત્યારે એ લોકો પણ ભોજપત્ર અને તાળપત્રની અંદર આવા કાવ્યો નાટકો મહાકાવ્યો વાર્તાઓ લખેલા જોવા મળે છે તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી છે જેમાં ધાર્મિક રીત રિવાજો સામાજિક માન્યતાઓ રાજાઓની જીવનશૈલી વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે કે છે જે આ તાડપત્ર અને ભોજપત્ર છે તો એની એના પર આપણને ધાર્મિક રીતિ રિવાજો ધર્મ વિશેની માહિતી આપણા કહેણી રીતિ રિવાજો રૂઢ પરંપરાઓ વગેરેની માહિતી સામાજિક માન્યતાઓ પહેલે કેવી માન્યતાઓ હતી એના વિશેની રાજાઓ પોતાનું જીવન કેવી રીતે જીવતા તેની જીવનશૈલી વિજ્ઞાન ત્યારે વિજ્ઞાન કેવું હતું તેના વિશેની માહિતી શિક્ષણ દવાઓ પ્રાણીઓ અભિલેખો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે હવે ધાતુઓ હોય કે પથ્થર હોય હવે પથ્થર પર કોતરીને જે લખણ લેખ લખેલા હોય લખેલું કંઈક હોય એને આપણે અભિલેખ કહેવાય છે તો કહેવાય કે અભિલેખો કોને કહેવાય તો ધાતુ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખ લખેલા લેખ એને અભિલેખ કહે છે આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ જેવી રીતના તાળપત્ર ભોજપત્ર પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ તો કહે છે કે અભિલેખો પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા કહે છે કે ત્યારે રાજાઓ હોય એ રાજાઓ કંઈક આદેશો આપવાના હોય તો એ શિલાઓ પર લખીને લોકો સુધી એ સંવાદ પ્રજા સુધી સંવાદ કોતરાવીને પહોંચાવતા હતા પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે કે છે કે પ્રાચીન પહેલાંના જે રાજાઓ હતા અને રાણીઓ એ પોતાનો ધર્મ વિશે પોતાના વિજય વિશે રાજ્ય વિશે કે કંઈક સંસ્કૃતિની માહિતી વિશે આવા અભિલેખો પર અંકિત કરાવીને સાચવી રાખતા હતા આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે કે છે જે કોતરાવીને જે લખાણ કરવામાં આવે છે શિલા ઉપર અભિલેખો પર એ લખાણો લાંબા સમય સુધી સચવાઈ રહે છે ટકી રહે છે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તે આપણને ખબર છે કે અશોકનો શિલાલેખ આપણને જાણીતો છે અહીં આપણને એક શિલાલેખ આપ્યો છે અશોકનો શિલાલેખ છે જે જૂનાગઢમાં છે આપણે પાછળ જઈશું તેમ આપણને એના વિશે પણ માહિતી મળશે હવે ત્રીજું આવ્યું છે કે તામ્રપત્ર તો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર તાંબાનું પત્ર એટલે કે તાંબાના પત્ર ઉપર તાંબાના પત્રા ઉપર જેવી આપણે સ્ટીલનું આવે વાસણ એવી રીતના તાંબાનું એવું કંઈક સાધન આવે તાંબાનું આવે તો એ તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને તામ્રપત્ર કહેવાય છે અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તાંમ્રપત્ર ઉપર જ કોતરાવી છે કે છે કે રાજાઓ પોતે કંઈક દાન કરવાના હોય પોતાના કંઈક વહીવટ તંત્રનું માહિતી હોય તો એ લોકો સેના પર કોતરાવે છે તો તામ્રપત્રો પર કોતરાવીને રાખતા હોય છે ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે કહે છે કે ગુજરાતમાં જે આ તામ્રપત્ર છે એ મોટી સંખ્યામાં આપણને મળી આવ્યા છે જેમાંથી રાજાના નામ તેમના ધર્મ વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે જે તામ્રપત્રો મળી આવ્યા છે એ તામ્રપત્રની અંદર આપણે રાજાનો રાજાના નામો તેમનો ધર્મ તેમનું વહીવટતંત્ર તેમને દાન ધર્મની વિગતો વગેરે મળી આવી છે આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ભો જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે કહે છે કે જે આ તામ્રપત્રો મળી આવ્યા છે એ તામ્રપત્રો પર જે માહિતીઓ છે એ આપણને એ કહે છે કે આજે આપણને આપ્યું છે કે ઉત્તર ગુજરાત પાટણની અંદર જે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર છે ત્યાં આપણને જોવા મળે છે પછી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરાની અંદર અમદાવાદ આવ્યું છે તેમાં જોવા મળે છે પછી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદમાં આવ્યું છે ત્યાં જોવા મળે છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં આ બધા તામ્રપત્રો સચવાયેલા જોવા મળે છે તેના નામો અહીંયા આપણને આપ્યા છે તો બાળકો અહીં આપણે આજે આટલું શીખીશું કે ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોતની અંદર આપણે પહેલું જુદા સદોને આપ્યા છે એમાં આપણે પહેલું જોયું તાડપત્રો ને ભોજપત્ર બીજું જોયું આપણે અભિલેખો ત્રીજું જોયું આપણે તામ્રપત્રો તો તમારે આ ત્રણેયનું જે વિગતો આપી છે એ વિગતો તમારે તાડપત્ર કોને કહેવાય અને ભોજપત્ર કોને કહેવાય તો તમારે નોટની અંદર તાડપત્ર કોને કહેવાય તો તમે લખી શકો કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા હતા જેને હસ્તપ્રત કહેવામાં આવે છે તાળપત્ર એટલે કે તાડ વૃક્ષના પણ પર લખાયેલી હસ્તપ્રત એને તાડપત્ર કહેવાય છે ભોજપત્ર કોને કહેવાય તો હિમાલયના ભૂ હિમાલયમાં થતા ભૂજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્ત્રપત્રો એને આપણે બોજપત્રો કહેવાય છે ત્યાર પછી બીજું છે કે અભિલેખકોને કહેવાય તો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખો કહેવાય છે ત્યાર પછી ત્રીજું કે તાંબ્રપત્રો તો તાંબાના પત્રા ઉપર કે કોતરેલી કો તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર તો આ ત્રણનું તમારે ટૂંકનું એટલે વ્યાખ્યા જેવી તમારે નોટની અંદર સારા અક્ષરે લખવાની છે તમારે પહેલું નામ લખવાનું ચાલો ઇતિહાસ જાણીએ એ થઈ જાય પછી તમારે પહેલું તાડપત્ર પછી તેનું લખવાનું કે તાડના વૃક્ષના પણ પર લખાયેલી હસ્તપત્ર એટલે તાડપત્ર ત્યાર પછી ભોજપત્ર તો હિમાલયમાં થતાં ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ એટલે પર લખાયેલ હસ્તપ્રદો એને આપણે ભોજપત્ર કહેવાય ત્રીજું કરીને અભિલેખો તો ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લખાણને અભિલેખો કહેવાય ત્યાર પછી તાંબ્રપત્રો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર આ તમારે ત્રણનું ટૂંક વ્યાખ્યા તમારે લખવાની છે આટલું તમારે કરવાનું છે બાકીનો સિક્કા વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું બાળકો તમને આગળ પણ મેં પહેલાં વિડિયો શરૂ થતાં પહેલાં જણાવ્યું કે તમારે સામાજિક વિજ્ઞાનની શ્વાપોથી લેવાની રહેશે નોટ બનાવવાની અલગ નોટ બનાવવાની છે એક જ નોટની અંદર દરેક વિષયનું લખવાનું નથી દરેક વિષયની અલગ નોટ તમારે બનાવવાની છે જો સ્કૂલ ચાલુ થાય તો હું ત્યારે તમારી પાસે સામ સધેપોથી અને નોટ માંગીશ એટલે દરેકે નોટની સદેપોથી લેવાની રહેશે